ખબર ના પડે આ મનની ગણતરીઓ કેવી હોય છે. જ્યાં આગળ આપણને ફાવતું હોય, જ્યાં આગળ આપણને ભાવતું હોય ત્યાં બધું જ થાય, અને જ્યાં ફાવતું અને ભાવતું ના હોય ને ત્યાં આગળ કશું જ ના થાય, ત્યાં બધું ભારે પડે. માટે જ કવિ લખે છે કે ઓ મન તું નથી સમજાતું. આપણા શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું છે, મનોયોગો બલિયાંશ છે ભાષિતો ભગવાન મતે. આપણા જે શરીરમાં ત્રણ યોગ છે, તમારી પાસે, મારી પાસે, બેઠેલા બધા પાસે, સૌથી પહેલા મન યોગ છે, આપણને વિચારવાની ક્ષમતા મળી છે. નંબર બે વચન યોગ છે, બોલવાની તાકાત મળી છે. અને નંબર ત્રણ કાય યોગ છે, શરીરથી આપણે બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. દરેક વ્યક્તિને મનોયોગ, વચન યોગ અને કાય યોગ, ત્રણ યોગ મળેલા છે. આ ત્રણ યોગમાંથી સૌથી તાકાત વાળો યોગ હોય તો કયો યોગ? સૌથી તાકાત વાળો યોગ સાચે મનોયોગ. તમે વજન કાંટા પર ઉભા રહો ને તો વજન કેટલું આવે? 50 કિલો, 60 કિલો, 70 કિલો, 80 કિલો. મનનું વજન માપો કેટલું આવે? તાકાત કોની વધારે? વજન કોનું વધારે બોલો? મનનું શું વજન છે? છતાં પણ મનની તાકાત સૌથી વધારે છે. શરીર વેઠથી વધી જાય છે, મન શક્તિથી મનોયોગો બલિયાંશ છે ભાષિતો ભગવાન મતે. મનની જે તાકાત છે, શરીર બધી જગ્યાએ પાછું પડતું હોય પણ મન જો બળવાન હોય ને શરીર ક્યાંય પાછું ના પડે. શરીર છે ને બહુ ઈમાનદાર છે, એને જે પ્રમાણે ટ્રેનિંગ આપીએ ને એ રીતે ટ્રેન થઈ જાય, પણ મન બેઈમાન છે. જ્યાં આગળ મન ઈચ્છતું હોય ને તો શરીરની તાકાત ન હોય ને તો પણ આગળ વધી શકાય છે, અને જ્યાં આગળ મન ના ઈચ્છતું હોય ને શરીરની 100% તાકાત હોય તો પણ કામ નથી થઈ શકતું. મનોયોગો બલિયાન છે. જે મન ઉપર આજના વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે, અફલાતુન પ્રયોગો કરેલા છે, એક મેડિસિન એન્ડ મિરેકલ્સ પુસ્તકનું નામ છે. એને એક સરસ મજાનો પ્રસંગ લખ્યો છે. આજથી વર્ષો પહેલા લગભગ 1957-58 સાલની અંદર બનેલો આ પ્રસંગ આ મેડિસિન એન્ડ મિરેકલ્સ પુસ્તકમાં લખ્યો. મનની શું તાકાત હોય છે! દુનિયામાં ઘટના છે ને પછી બને છે, પણ એ ઘટના સૌથી પહેલા આપણા મનની અંદર બની જતી હોય છે. રાઈટ નામનો એક પાયલોટ હતો. એ પાયલોટને ગળામાં જરાક ગાંઠ જેવું થયું. ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે કીધું કે ગાંઠ લાગે છે, કદાચ કેન્સર હોઈ શકે અને બાયોપ્સી કરાવવી પડશે. બાયોપ્સી કરાવી ને હકીકતે કેન્સર ડિટેક્ટ થયું. આ 1957, આથી 50 વર્ષ પહેલાંની વાત. ત્યારે કેન્સર માટેની આટલી બધી દવાઓ શોધાયેલી નથી. ગ્લોપામાઇસિન કેવી કંઈક નામની એ જમાનામાં દવા હતી, ટ્રાયલમાં હતી, અને આ ભાઈને કેન્સર ડિટેક્ટ થયું. છાપામાં એડ વાંચી કે આ ગ્લોપામાઇસિન દવા છે ને એનાથી કેન્સર ક્યોર થઈ જાય છે. ભાઈ માર્કેટમાંથી દવા લઈ આવ્યા, દવા લેવાનું શરૂ કર્યું. સળંગ 3 મહિના સુધી આ ભાઈએ દવા લીધી. સત્ય હકીકતમાં બનેલી આ ઘટના છે કે મનની શું તાકાત હોય છે. સળંગ 3 મહિના સુધી આ ભાઈએ દવા લીધી. ધીરે ધીરે એની ગાંઠ ભગાડવા લાગી. 5મા મહિનાથી તો પાછો ડ્યુટી ઉપર લાગી ગયો. નીલ કેન્સર ગયું, રિપોર્ટ 0 થઈ ગયા હતા. અને કામ ઉપર લાગ્યા પછી 1-2 મહિને વૈજ્ઞાનિકોનું તારણ આવ્યું કે આ જે ગોપ્રામાઇસિન દવા માર્કેટની અંદર આવેલી છે એનાથી કેન્સર ક્યોર થતું નથી. એનાથી કેન્સર ક્યોર ન થતું. હવે આ ભાઈને ડાઉટ પડ્યો કે ખાલી 3-3 મહિના સુધી, 5-5 મહિના સુધી મેં દવા લીધી છે, ખરેખર મારું કેન્સર ગયું હશે કે નહીં ગયું હોય? ના ના, કંઈક તો રહી ગયું હશે, કંઈક તો કીટાણુ રહી ગયો હશે. પાછી ગાંઠ બનવાની શરૂ થઈ ગઈ, અને જે દવાથી કેન્સર ક્યોર નહોતું થતું, મનની તાકાત હતી, કેન્સર ક્યોર થઈ ગયું. અને ક્યોર થઈ ગયા પછી મન જો નબળું પડી ગયું ને, પાછી ગાંઠ આવી, અને ભાઈ સાહેબ 5મા મહિને. આ મનની તાકાત છે. એ શરીરમાં રોગ ઊભા પણ કરી શકે છે અને શરીરના રોગોને મટાડી પણ શકે છે. દવાથી જે કામ ન થાય ને એ ઘણી વખત મનથી કામ થઈ જતું હોય છે. સંમોહન કરે વ્યક્તિ ઉપર, તમારી ભાષામાં હિપ્નોટાઇઝ કહેવાય. એ હિપ્નોટાઇઝનો જે પ્રયોગ કરે ને, જે વ્યક્તિ ઉપર સંમોહિત કરવાના પ્રયોગો ચાલતા હોય, એ વ્યક્તિને આંખે પાટો બાંધી દીધો હોય, અને પાટો બાંધ્યા પછી એનો હાથ સંભાવે અને કે જો હવે ચીપ્પીઓ લઈને અમે ઊભા છીએ, અમારા હાથમાં ચીપ્પિયામાં સળગતો કોલસો છે, સળગતો અંગારો છે, અને અંગારો હવે અમે તમારા હાથ ઉપર મૂકીએ છીએ. પોતાના મનની અંદર એક કલ્પના ચાલે, મારી સામે વ્યક્તિ ઊભો છે, એના હાથમાં ચીપ્પીઓ છે, ચીપ્પીયામાં અંગારો છે, અને મારા હાથ ઉપર મૂકે છે. જેવો હાથ ઉપર મૂકે ઓલાની રિએક્શન, આમ હાથ દાજી ગયો હોય, બળી ગયો હોય ને એવું રિએક્શન આવે એનું. હકીકતે એના હાથમાં અંગારો ન મૂક્યો, એના હાથમાં બરફ મૂકેલો. પણ મનથી એક કલ્પના કરી દીધી કે નહીં, મારા હાથમાં અંગારો મૂકવામાં આવ્યો છે, તો ખરેખર રિએક્શન એવું જ આવે કે જાણે હાથ વળતો હોય. મનો ઉપર વૈજ્ઞાનિકોએ જે બધા પ્રયોગો કર્યા છે, જે સંશોધનો કર્યા છે, જે સાબિતીઓ કાઢી છે, મનની તાકાત
શરીર એની સામે મચ્છર લાગે આપણને, મન જો એકવાર મજબૂત થઈ ગયું હોય ને શરીર આપણને કાંઈ ના લાગે,